हेलो डियर स्टूडेंट, आज ना अपना विषय चल रहा है धोरण 5 प्रकरणात्मक चालेखन चैप्टर આપણે જોઈ ગયા નકશા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે બરાબર. આજે હું તમને બીજા કેટલાક નકશા દોરાવીશ, એના પરથી પ્રશ્નોની ચર્ચા કરીશું, જવાબની ચર્ચા કરીશું. તો તમે પણ તમારી નોટબુકમાં દોરજો મારી સાથે. ચલો શરૂઆત કરીએ. પહેલું ચિત્ર દોરીશું, નકશો તમે પણ દોરજો નોટબુક. નકશો એટલા માટે દોરીને બતાવું છું કે જ્યારે તમારે વર્કશીટ આવે તો તમે એમાંથી જોઈ પ્રશ્નોના જવાબ લખી શકો છો, એમાં પણ માહિતી આપેલી જશે. તો ધ્યાનથી જોજો. નકશા પરથી જવાબ તમે બહુ સરળતાથી આપી શકો છો. બીજા દાખલા ગણવામાં તો તમને રીતનો ને એવો બધો પ્રશ્ન રહે, નકશામાં તો જોઈ અને તમે જવાબ લખી શકો છો. એટલે ધ્યાનથી જોજો. હવે મેં દોર્યું છે એમાં આપણે થોડું નામ નિર્દેશન કરી દઈશું બરાબર. તો પહેલું અહીંયા જે છે અહીંયા રેલ ભવન નામ આપીશું. આ જે રોડ છે એ રાયસીના રોડ છે. રોડ રાયસીના બરાબર. આ જે હોટલ છે અહીંયા હોટલ છે એનું નામ આપીશું હોટલ મેરિટિનિયન. આ જનપદ છે અહીંયા. આ અશોકા રોડ છે. વિન્ડસર પેલેસ પ્લેસ છે. વિન્ડસર પ્લેસ ત્યારબાદ આગળ જોઈએ સામેની સાઈડ અહીંયા તો જનપથ છે. જનપથ એવું નામ છે. અને આ જે દેખાય છે હોટલ જનપથ છે. આ સાઈડ પર
राजीव चोर सर बराबर मेट्रो स्टेशन सर आज से कॉनॉट प्लेस सर પછી આ જે છે તે સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ છે નકશામાં પહેલા તમારે ધ્યાનથી કે એક વસ્તુ જોઈ લેવાની પછી આગળ જોવાનું આ જે રોડ છે એ ફિરોજ શાહ રોડ એનું નામ છે ફિરોજ શાહ રોડ હવે અહીંયા વાત કરીએ તો આ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને આ જે છે વચ્ચે એ મંડી હાઉસ સર્કલનું નામ છે બરાબર મંડી હાઉસ સર્કલ ચલો નામ જોઈએ એક વાર ફરીથી કેલેન્ડર લઈએ રેલ ભવન રાયસીના રોડ છે આ છે હોટલ મેટિરિયલ દેન આ જૂનપથ છે વચ્ચે વિન્સર પ્લેસ આ સાઈડ હોટલ જનપથ આ સાઈડ સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ આ કોર્નર પ્લેસ ઉપર રાજીવ ચોક મેટ્રો સ્ટેશન અહીંયાથી આગળ વધીએ એટલે ફિરોજ શાહ રોડ આગળથી શું આવશે તો મંડી હાઉસ સર્કલ અને આ જે આવાદનો ભાગ છે ત્યાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા છે બરાબર તો આપણા નામ છે હવે આપણે આ નકશા ઉપરથી પ્રશ્નોની ચર્ચા કરીશું કે નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો તો તમારે નકશો ખૂબ જ ધ્યાનથી દોરવાનો રહેશે શરૂઆત કરીએ પ્રશ્નોના જવાબની અને એ જે રોડ છે એ કયો છે જનપથ રોડ છે સામ સામે અને આ સાઈડ સામે છે અશોકા રોડ બરાબર અને એની સામેનો અશોકા રોડ છે તો તે રેલ ભવનથી રાયસીના રોડ ત્યાંથી અશોકા રોડથી પણ જઈ શકાય અને રેલ ભવનથી રાયસીના રોડથી જનપથ તરફ અને ત્યાંથી પણ એ જઈ શકે છે બંનેની વચ્ચે છે રાજીવ ચોક આગળ એટલે બંને રસ્તાથી એ જઈ શકે તો આપણે લખીશું જવાબમાં અથવા તો
ट्रेन रूट, रायसीना रोड, બીજો પ્રશ્ન છે કોનોટ પ્લેસ થી નેશનલ સ્કૂલ ઓફ બરાબર કોમર્સ પ્લેસી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પહોંચવાનો રસ્તો બતાવો. તો હવે આપણે ફરીથી તમે નકશામાં જો બધા અને વિચારીને કહો કોમર્સ પ્લેસ ક્યાં છે નકશામાં તમને મળી ગયું? તો કહેશો હા. તો કોમર્સ પ્લેસથી ક્યાં જઈશું? જનપથ. જનપથથી ફિરોજશાહ રોડ, ફિરોજશાહ રોડથી આગળ વધીશું તો નેશનલ મંડી સર્કલ આવશે અને ત્યાં આગળ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. બરાબર, તો ચાલો લખીએ. ફિરોજશાહથી મંડી હાઉસ સર્કલ, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. તો આ રીતે પહોંચાશે. બીજો પ્રશ્ન જોઈએ. ચાલો અશોકા રોડ પહોંચવાનો રસ્તો બતાવો. તો મંડી હાઉસ સર્કલ થી અશોકા રોડ જવું છે અમને. તો વચ્ચે શું આવશે? ફિરોજશાહ રોડ અને પછી વિન્સર પ્લેસ અને અશોકા રોડ. આપણે લખીશું મંડી હાઉસ સર્કલ, એનાથી આગળ વિન્સર પ્લેસ, અશોકા રોડ. હવે આગળ આવી જ રીતે બીજો એક આપણે નકશો જોવાનો છે. તો ચાલો શરૂઆત કરીશું. આપણે તમે પણ મારી સાથે દોડજો.
અહીંયા મે અંતર લખીને દર્શાવ્યું છે એટલે તમે એ પ્રમાણે જોજો કઈ નિશાની શેના માટે કરી એ પણ ખાસ જોજો ધ્યાનથી બરાબર કે કઈ નિશાની શેના માટે વાપરી છે આપણે નામ નિર્દેશન કરીશું બરાબર ચાલો જોઈએ આપણું નામ નિર્દેશન અહીંયા છે સમીર આનંદ પાછળ મંદિર દરેક રસ્તાનું અંતર દર્શાવ્યું છે सेक्टर 5 नंबर स्टेशन छे डेहरी सेक्टर 5 रोड सेक्टर 5 सर्कल धुमापुर रोड छे सेक्टर 4 सर्कल सेक्टर 4 गेट जूनो रेलवे रोड छे आ साइड नवो रेलवे रोड छे ऊपर जे आ रस्तो छे ए यहां
कॉलोनी गेट हॉस्पिटल बराबर ऊपर मंदिर समीरा घर हम दिशा की बात करिए तो दिशा दर्शाई उत्तर दिशा आ दक्षिण पूर्व आकृति एटले सुधी राखीशू आता वीडियो में प्रश्नों ने चर्चा करीशू। थैंक यू।